अंडर द लीडरशिप ऑफ द श्री सुंदर बहुगुणा एंड श्री चंडी प्रसाद ऑफ तेहरी गढ़वाल डिस्ट्रिक्ट इन उत्तर प्रदेश ट्री लवर्स केम फॉरवर्ड एंड फॉरवर्ड टू सेव द देदार डियोदर फॉरेस्ट दैट लाइज ऑन द स्लोप ऑफ द हिमालयस। हवे अहीं कहे बे व्यक्ति ने नाम आप श्री एक छे सुंदर बहुगुणा अने श्री चंदी प्रसाद। तो श्री सुंदर बहुगुणा के अने तेहरी गढ़वालना तेहरी गढ़वालना कौन छे जिल्लाना तो श्री चंदी प्रसाद नी नेतागिरी लीडरशिप एटले नी नेतागिरी हेठळ हिमालयना ढोळावाळा जे बधा हिमालयनो ढोळावो तो आर स्लोप ऑफ द हिमालयस एटले के हिमालयना ढोळावाळा आवेला देवदारना जे वृक्षो हता ए जंगलोनुं रक्षण माटे वन प्रेमीओ आगळ आव्या। एटले आ बे व्यक्ति के जे वन प्रेमी हता ते हवे आ वृक्षोना रक्षण माटे आगळ आव्या। इन दीस मुमेंट आ जे चढ़ो चली तेमां द ट्री लवर्स यूज टू एम्ब्रेस द ट्रीज टू सेव देम फ्रॉम बीइंग कट। इन दीस मुमेंट आ चढ़ोमां द ट्री लवर्स जेओ ने वृक्षों प्रत्ये प्रेम हतो ते यूज टू एम्ब्रेस ए लोको झाड़ने भेटता टू सेव देम फ्रॉम बीइंग कट एमने कापवामांथी अटकाववा माटे एने भेटी पड़ता वीटड़ाई जता। इट वॉज पॉप्युलर नोन एज द चिपको मुवमेंट अने आ जे भेटी पड़वुं वृक्षों ने अने कापता अटकाववुं ए पछी चिपको मुवमेंटना नामथी खूब ज शू थू प्रख्यात पॉप्युलरली बन्युं एटले के प्रख्यात बन्युं नामना पाम्युं। त्यार पछी कहे छे कंजर्वेशन ऑफ फॉरेस्ट इज अवर मॉरल ड्यूटी। कंजर्वेशन कंजर्वेशन मतलब थाय छे जंगलोनुं रक्षण करवुं बराबर छे रक्षण करवुं प्रोटेक्शन पी आर ओ टी ई सी टी प्रोटेक्ट बराबर छे। तो आ जे जंगलोनुं रक्षण करवुं ए आपणी मॉरल एटले के नैतिक मॉरलनो मतलब थाय छे ए आपणी नैतिक ड्यूटी एटले फरज छे एटले जंगलोनुं रक्षण करवुं ए आपणी नैतिक फरज छे। अवर कॉन्स्टिट्यूशन्स नाउ रीड्स इट इज एवरी सिटीजन अ फंडामेंटल ड्यूटी टू कंजर्व एंड देर बाय इम्प्रूव फॉरेस्ट लेक्स रिवर्स एनवायरमेंट एलोंग विथ वाइल्ड लाइफ एंड ऑल्सो टू हैव कंपेंशन टूवर्ड्स ऑर्गेनिज्म। अहीं कहे छे હવે આપણા બંધારણ પણ વાંચી શકાય છે જો આપણે અહીંયા લખ્યું છે અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ આપણે આપણા બંધારણમાં વાંચી શકીએ છીએ। શું વાંચી શકાય છે કે જે તમને આપ્યું છે ફોરેસ્ટ એટલે કે જંગલ લેક્સ એટલે સરોવર એન્ડ રિવર્સ એટલે નદી એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ અને અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન અને એ બધાનું શું કરવું તો પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું અને તે દ્વારા સુધારણા કરવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે અને એની અંદર અહીંયા લખ્યું છે ડ્યુટી ટુ કન્ઝર્વ એટલે કે એનું બચાવવું અને એને ઓલ્સો ટુ હેવ કમ્પેન્શન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ અને એના દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવો એ આપણી ફરજ છે એટલે કે આપણે આ બધા પશુ પક્ષીઓને પણ બચાવવા જોઈએ અને જંગલો નદી જે કુદરતી બધું છે આપણી પાસે એને પણ બચાવવું જોઈએ એ પણ આપણા બંધારણમાં લખેલું છે। ત્યાર પછી કહે છે એક ગામની વાત કરે છે અને એ ગામનું નામ છે કાંગડ। કાંગડ અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ લાઈઝ એટ ધ હાઈટ ઓફ 2000 મીટર। અહીંયા વાત કરે છે કાંગડ ગામ। કાંગડ ગામ કે જે 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ અહીંયા તમને લખ્યું છે 200 ફેમિલીઝ એમાં 200 કુટુંબ ધરાવતું એક નાનકડું એવું ગામ છે કે જે 2000 મીટરની ઊંચાઈએ આવેલું છે। It is an excellent example of the way in which the local people can manage their own forest degraded. અહીંયા કહે છે તે લોકલ અહીંયા તમને આપ્યું છે લોકલ પીપલ એટલે કે સ્થાનિક લોકો પોતે સ્વયં પોતે જાતે એટલે કે પોતે ઓન જાતે એ શું કરે છે જંગલોનું નિકંદન એટલે કે કાપવા રોકવા માટે એક થઈ શકે છે એટલે કે એ લોકો એક એક્ઝામ્પલ રજૂ કર્યું છે એક એક્સલન્ટ એટલે કે ઉત્તમ ઉદાહરણ આપેલું છે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે ત્યાંના લોકો મેનેજ ધેર ઓન ફોરેસ્ટ બ્રિગેડેડ એટલે કે એને કાપવામાંથી રોકવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ઇન દેટ યર તે વર્ષે હાઉએવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ
તેમ છતાં પણ તે વર્ષે જંગલ ખાતાએ વૃક્ષો કાપવાનું નક્કી કર્યું. જો અહીંયા બે કોન્ટ્રાસ્ટ વસ્તુ બતાવે છે, ગામ લોકો જે કાંગડના છે એ લોકો નક્કી કર્યું છે કે પ્રોટેક્ટ ટુ ટ્રી, મેનેજ ટુ પ્રોટેક્ટ ધ લોકલ, લોકોએ નક્કી કર્યું. અને ગવર્મેન્ટ શું કરે છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડ એટલે નક્કી કર્યું ટુ ફેલ ઇટ, ફેલ ઇટ ઇટ મીન્સ કટ, આ વૃક્ષોને કાપી નાખવા, જંગલોને કાપી નાખવા એવું ડિસાઇડ કર્યું. ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, ફોડર એન્ડ વોટર વેર ડેટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. જ્યારે જે સ્ત્રીઓ કે જેમને ફોડર એટલે કે ઘાસચારો, ત્યાર પછી ફ્યુલ એટલે બર્તન અને વોટર એટલે પાણી, એટલે આ ત્રણ વસ્તુ માટે લોકોને ડિસ્ટન્સ સુધી, લોંગ ડિસ્ટન્સ ચાલવું પડતું હતું કે કાપવું પડતું, એ લોકોને અંતર કાપવું પડતું હતું, તેઓ વૃક્ષોના અંતિમ જથ્થાને બચાવવા માટે અડગ બની, એટલે કે લાસ્ટ પેચ ઓફ ટ્રી એટલે કે છેલ્લો એક વૃક્ષને પણ બચાવવા માટે એ લોકો તૈયાર હતા કે એક પણ વૃક્ષને કપાવવા દેશે નહીં. ધ મેન ઓફ કાંગર ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. જો અહીંયા કેટલો કોન્ટ્રાસ્ટ બતાવે છે બેન વિદ્યાર્થી મિત્રો, જુઓ. ધ મેન ઓફ કાંગડ, જે પુરુષો હતો કાંગડ ગામના, ધો જો કે વેર ઓફર્ડ, ઓફર્ડ એટલે કે એમને રોકવામાં આવ્યું હતું, કામ સોંપવામાં આવ્યું હતું. શું? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટુ ફેલ ધ ટ્રીઝ, ફેલ ધ ટ્રીઝ એટલે કાપવા, કટ કરવું. વૃક્ષોને કાપવાનું કામ સરકારે કાંગડ ગામના લોકોને, પુરુષોને સોંપવામાં આવ્યું. એઝ અ રિઝલ્ટ, અને પરિણામ એ આવ્યું, એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ થવો, સંઘર્ષ એટલે લડાઈ થવી, બરાબર છે? તો કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન, સ્વાભાવિક છે કે કોના વચ્ચે લડાઈ થઈ, તો કે એ જ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે લડાઈ થઈ, કોન્ફ્લિક્ટ એટલે લડાઈ, બરાબર છે? તો અહીંયા પુરુષો વૃક્ષો કાપવા માંગતા હતા અને રોજી કમાવા માંગતા હતા, જ્યારે સ્ત્રીઓ કે જેને ઘણા દૂર અંતર સુધી ફક્ત ફોડર, વોટર અને ફ્યુલ માટે જવું પડતું હતું, એટલે એ લોકો વૃક્ષોને બચાવવા માંગતી, અને એટલા માટે ત્યાં શું થયું, કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ થયો, લડાઈ થઈ એ બંને વચ્ચે. આફ્ટર ફોર મંથ્સ ઓફ રેઝિસ્ટન્સ ધ વુમન, આગળ જોઈએ પેજ, સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. અહીંયા કહે છે હવે જે આ જે મહિલાઓ હતી, એ મહિલાઓ આ જે છે એ સક્સીડ, સક્સીડ એટલે સફળ થવું, ટુ સેવિંગ ધર ફોરેસ્ટ, અને ફોરેસ્ટ એટલે જંગલને બચાવવામાં આ બધી સ્ત્રીઓ સફળ થઈ, એટલે કે ચાર મહિનાના વિરોધ પછી, બરાબર, આપણે લખ્યું છે ફોર મંથ્સ, અને પછી એમાં જો એક શબ્દ આપ્યો છે તમને પેજમાં, આગળ જુઓ, રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સનો મતલબ થાય છે વિરોધ, ઓપોઝ, ઓ ડબલ પી ઓ એસ ઈ, વિરોધ કરવો, ઓપોઝ. તો ચાર મહિનાના વિરોધ પછી આ સ્ત્રીઓ સફળ બની પોતે વૃક્ષોને, જંગલને, સેવિંગ ધેર ફોરેસ્ટ, એમના જંગલને રક્ષણ કરવામાં એ સફળ થઈ. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન, ધ મહિલા મંગલ દલ, ધેન ડિસાઇડેડ ટુ રિવાઈવ ધ બ્રિગેડ ફોરેસ્ટ. ત્યાર પછી આ મહિલાઓએ એક સંસ્થા બનાવી, કે જે સંસ્થાનું નામ શું આપ્યું, ધ મહિલા મંગલ દલ, બરાબર છે? મહિલા મંગલ દલ, એણે શું કર્યું તો ડ્રેગેડ ફોરેસ્ટ, જે નષ્ટ થયેલા જંગલો છે તેને ફરીથી શું કરવું, રિવાઈવ, રિવાઈવ મીન્સ પુનઃજન્મ આપવું, પુનઃજીવિત કરવું, બરાબર છે? એટલે જે નાશ પામેલા છે બધા, નષ્ટ થયેલા જંગલો છે એને ફરીથી જીવિત કરવું એવું ડિસાઇડ કરવામાં આવ્યું, એટલે કે આ સ્ત્રીઓએ એક સંસ્થા બધી ભેગી થઈને બનાવી, કે જે સંસ્થાનું નામ આપ્યું ધ મહિલા મંગલ દલ, અને એનો મુખ્ય ઇન્ટેન્સ હતો કે ડિગ્રેડેડ ફોરેસ્ટ, કે જે નષ્ટ પામેલા છે જંગલો છે તેને રિવાઈવ એટલે કે પુનર્જીવિત કરવા, આ આ સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ હતું, અને આ સ્ત્રીઓનું પણ જે આ જંગલમાં નજીકના ગામોમાં રહેતી હતી. ઓન ધ બેઝિક ઓફ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી, કોન્ટ્રીબ્યુશન્સ વેર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેઇડ ₹300 પર મંથ. અહીંયા કહે છે કે દરેક કુટુંબ જે હતું, ઈચ ફેમિલી, જે દરેક કુટુંબ હતું એમાં કેટલા જાનવર એ લોકો ધરાવે છે, જો એ નંબર ઓફ કેટલ, કેટલ મીન્સ એનિમલ, બરાબર છે? એ કેટલા પ્રમાણમાં, કેટલી સંખ્યામાં, નંબર ઓફ કેટલ એટલે સંખ્યામાં, જેટલા સંખ્યામાં જે કુટુંબમાં પ્રાણી ધરાવતા હોય
તેના આધારે એ લોકો શું કરવાના કોન્ટ્રીબ્યુશન કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો લેવો રેઝડ એ લોકો એમની પાસેથી ફાળો લેવાનું નક્કી કર્યું અને એક કુટુંબે 300 રૂપિયા મહિને ચૂકવવાના થાય અને દરેક કુટુંબે એ પ્રમાણે 300 રૂપિયા પર મંથ આપવાના થાય કોને એમ્પ્લોય ઓફ ફોરેસ્ટ ગાર્ડ એ લોકોએ જે ફોરેસ્ટ ગાર્ડ રાખવાનું નક્કી કર્યું હતું કે જે જંગલનું રક્ષણ કરે તેને 300 રૂપિયા આપવાનું નક્કી કર્યું ફોર 3 યર્સ ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ આ જે 300 રૂપિયા એક ફોરેસ્ટ ગાર્ડને આપવા અને એણે જંગલોનું રક્ષણ કરવું એ 3 વર્ષ સુધી આ કામ બહુ સારું ચાલ્યું બટ પરંતુ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ મીન્સ ઊભા થવા અથવા થયા અને પછી એમાં પ્રશ્નો ઊભા થયા એટલે કે સમસ્યા પ્રોબ્લેમ મીન્સ સમસ્યાઓ ઊભી થઈ ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેલિગેન્ટ ધ પ્રોટેક્શન વોઝ લૂઝડ અને જંગલનો જે રક્ષક હતો એ બેદરકાર થયો નેલિજેન્ટ મતલબ બેદરકાર થયો અને રક્ષણ કેવું બન્યું પ્રોટેક્શન વોઝ લૂઝ મીન્સ નબળું બનવું અને પ્રોટેક્શન જે વૃક્ષોનું થવું જોઈએ જંગલોનું એ થોડું લૂઝ થઈ ગયું એટલે કે ઢીલાશ આવી ગઈ એના કામમાં એટલું ધ્યાન નતા રાખતા કોઈ આવીને ઝાડ કાપી જાય તો એવું પણ બનતું એવું થયું વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ ધે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ વન્સ ધ વુમન આ સ્ત્રીઓએ એકવાર ડિસ્કવર્ડ એટલે આમ તો શોધ કરવી થાય પણ અહીંયા જોવાના અર્થમાં એક વખત જે આ ગામની બધી સ્ત્રીઓ હતી તેમણે કોકે જોયું એક સ્ત્રીએ જોયું ધેટ દે એબોલિશ ધ પોસ્ટ એમણે આ જે રક્ષક હતો એ રક્ષકનું સ્થાન દૂર કરી નાખ્યું અબોલિશ મીન્સ અહીંયા દૂર કરવું એટલે કે રખેવાળને ત્યાંથી કાઢી મૂકો એન્ડ ડિસાઇડેડ એને નક્કી કર્યું ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ અને નક્કી કર્યું કે એ લોકો સ્ત્રીઓ પોતે જ આ જંગલનું રક્ષણ કરશે કારણ કે આપણને ખબર છે કે બીજા જેટલું કામ કરે એટલું સારું નથી હોતું જેટલું આપણે પોતે કરીએ છીએ કે પોતાનું કામ બીજા કરતાં વધારે સારું હોય છે તો આ જે ગાર્ડ હતો કે જેને મહિને 300 રૂપિયા આપતા હતા છતાં એ સારું કામ કરતો નહોતો એના પ્રોટેક્શનમાં લૂઝ હતું એટલે કે ક્યાંક એ છટકબારી કોકને આપતો હતો અને એવું કોક સ્ત્રીએ જ્યારે જોયું ત્યારે એમણે નક્કી કર્યું કે હવે આપણે જંગલનું રક્ષણ જાતે જ કરીશું નાવ ધ મહિલા મંગલ દલ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન હવે મહિલા દળે જે છે આ જે મહિલા દળ એ લોકોએ બનાવ્યું હતું પોતે આખા ગામની સ્ત્રીઓએ એ ડ્યુટી અસાઇન કરી અસાઇન મીન્સ સોંપવું આ દળે જંગલની રક્ષણ કરવાની જવાબદારી જે છે એ કોને આપી ગ્રુપ ઓફ વિલેજ વુમન એક ગ્રુપ બનાવ્યું જૂથ બનાવ્યું મહિલાઓનું એક જૂથ બનાવ્યું અને એ જૂથને લુકિંગ આફ્ટર એટલે દેખરેખ રાખવી દેખરેખ કરવી અથવા રાખવી બરાબર છે તેણે લોકોએ નક્કી કર્યું કે આ લોકો પોતે બધી દેખરેખ રાખશે કારણ કે બીજા એટલું અસરકારક કામ કરતા નહોતા ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમન ઇન રોટેશન આ જે જવાબદારી હતી રિસ્પોન્સિબિલિટી મીન્સ જવાબદારી જે છે એ ઇઝ શેર્ડ એને વહેંચવામાં આવી શેર્ડ વહેંચવામાં અમોંગ 15 વુમન 15 સ્ત્રીઓની વચ્ચે ઇન રોટેશન એટલે વારાફરતી 15 સ્ત્રીઓને એક પછી એક કરીને આ રીતે પોતાનું ડ્યુટી કરવાની અને એમણે ડ્યુટીમાં શું કરવાનું તો આ જંગલોનું રક્ષણ કરવાનું એવું નક્કી કરવામાં આવ્યું ધસ ધ ડ્યુટી ફોર ઈચ વુમન કમ્સ આફ્ટર 15 ડેઝ અને આ રીતે 15 દિવસ પછી એક સ્ત્રીનો ફરીથી વારો આવતો એટલે કે 10 ડ્યુટી અને આ જે ફરજ હતી ફોર ઈચ વુમન એક દરેક સ્ત્રીને 15 દિવસે પોતાનો વારો પાછો આવતો એઝ વન વુમન સેડ ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રી આર લાઈક અવર ચિલ્ડ્રન અને એક સ્ત્રીએ કહ્યું કે આપણે એટલા માટે આ બધું કામ કરવાનું છે કારણ કે આ દિવસોમાં અમે અમારું કામ છોડીને જંગલનું રક્ષણ કરીએ છીએ કારણ કે આ ઓક એ અમારા બાળકો છે કારણ કે અહીંયા શું કીધું છે ધીસ ટ્રી આર અવર ચિલ્ડ્રન આ જે ઓક વૃક્ષો છે એ અમારા બાળકો છે એટલે અમે અમારા ઘરનું કામ છોડીને અમે જંગલનું રક્ષણ કરીશું જો લેખું જ ઓન ધીસ ડે આ દિવસોમાં વી લીવ અવર વર્ક અમે ઘરકામ છોડીશું અને પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ અને અમે અમારા જંગલને બચાવીશું કારણ કે આ જંગલ જ એમના બાળકો છે એટલે કે એમનું ભવિષ્ય છે એ જ એમને ભવિષ્ય સારું આપશે એટલા માટે વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ એલાઉડ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા ધ વુમન ટુક અવે ધ ગોડ્સ એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ રૂપીઝ 200
અહીંયા કહે છે વન્સ એટલે કે એકવાર એવું બન્યું જ્યારે આ બધી લેડીઝ પ્રોટેક્ટ કરતી હતી આ જંગલનું ત્યારે. વેન અ માઇગ્રન્ટ સેફર્ડ, માઇગ્રન્ટ મીન્સ ક્યાંકથી સ્થળાંતર કરીને આવેલો, માઇગ્રેટનો મતલબ થાય છે ક્યાંકથી સ્થળાંતર કરીને બીજેથી ક્યાંક અહીંયા આવવું. શેફર્ડ એટલે ભરવાડ. અલાઉડ, અલાઉડ હિઝ ગોટ, એની જે ગોટ્સ છે એટલે કે જે એના બકરીઓ છે એ બકરીઓને શું કરવાના છે, ગેઝ, ગેઝ મીન્સ ચરાવવા માટે આ જંગલમાં લઈ આવે છે. કયા, ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, જેનું જંગલનું રક્ષણ આ સ્ત્રીઓ કરતી હતી તેમાં એક સ્થળાંતર પામેલો જે ભરવાડ હતો એની પોતાની બકરીઓ લઈને આવી ગયો. ધ વુમન ટુક ધ ગોડ્સ, આ સ્ત્રીએ શું કર્યું, એની ટુક અવે, ટુક અવે એટલે લઈ લેવું, તેણે આ બધી બકરીઓને લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેફર્ડ, ફાઇન મીન્સ દંડ કરવો, અને એને 200 રૂપિયાનો શું કર્યો, દંડ કર્યો કે તારે તારા બધા બકરાઓ જો પાછા જોઈતા હોય તો 200 રૂપિયાનો દંડ ભર અને તું તારા બકરાઓને લઈ જા. એટલે આ રીતની સરસ એવી ડ્યુટી આ સ્ત્રીઓ જંગલની રક્ષણ માટે કરતી હતી અને પોતાના ભવિષ્ય માટે પણ કરતી હતી. વિલેજર્સ ધેમસેલ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ, જો એ લોકોએ જાતે પણ નિયમ બનાવ્યો તો. વિલેજર્સ, વિલેજર્સ એટલે કે એ ગામના લોકો પોતે પણ આર ફાઇન્ડ, આર ફાઇન્ડ મીન્સ દંડ આપતા, અપ ટુ ₹100 સુધીનો દંડ આપતા. શું, ક્યારે, કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ, જો એ લોકો લાકડા કાપી જતા, વૃક્ષો કાપી જતા અને એ પોતે કાપે છે ત્યારે એમને પણ ₹100 સુધીનો દંડ પોતે આપવો પડતો. એટલે કે આ નિયમ ફક્ત બહારના માટે જ નહોતો પણ ગામ લોકો માટે પણ એટલો જ હતો. ત્યાર પછી કહે છે, થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, ધ મિક્સ્ડ નેચર ઓફ ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ. થેન્ક્સ ટુ નેચર એટલે કુદરતનો આભાર, થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, પેલી સ્ત્રીઓની શક્તિને આભાર કે જેના લીધે હવે ગઢવાલના જે જંગલો છે એ આવેલા છે એ મિશ્ર કુદરતી ઓક જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. જો અહીંયા લખ્યું છે રિકવરિંગ, રિકવરિંગ એટલે કે પુનર્જીવિત થઈ રહ્યા છે, એટલે કે સ્ત્રીઓની આટલી સખત મહેનતને લીધે અત્યારે આ જે ગઢવાલના જંગલો છે એ બધા પુનર્જીવિત પામ્યા છે, એટલે કે બધા બચી ગયા છે, એ હવે કપાતા નથી. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વેલિજન્ટ, પરંતુ હજુ એ પણ આ સ્ત્રીઓએ ખૂબ શું કરવું પડશે, વેરી વેલિજન્ટ, વેલિજન્ટ મીન્સ ધ્યાન આપવું, હજુ પણ આ સ્ત્રીઓએ આ બાબતમાં ખૂબ જ વધુ ધ્યાન આપવું પડશે, મીન્સ અટેન્શન આપવું પડશે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દલ એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. પરંતુ અહીંયા કહે છે કે એણે ઘણું બધું ધ્યાન રાખવું પડશે, તો શું થયું, દાખલા તરીકે અહીંયા કહે છે, ઉદાહરણ તરીકે, ફોર એક્ઝામ્પલ, ઇન 1980માં આ મહિલા મંગલ દળે વૃક્ષારોપણ માં જંગલ ખાતાને મદદ કરવાની તૈયારી બતાવી. જો અહીંયા લખ્યું છે એગ્રી ટુ હેલ્પ એટલે મદદ કરવામાં સહમત થયા, સાના, ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, ઇન ટ્રી પ્લાન્ટિંગ, ટ્રી પ્લાન્ટિંગ એટલે કે વૃક્ષો વાવવા, એટલે કે જો આ ડિપાર્ટમેન્ટ હજુ વધારે વૃક્ષો વાવવા માંગે છે આ જંગલમાં તો એમાં એ લોકો મદદ કરવા આ સ્ત્રીઓ તૈયાર હતી. ધે ડગ 15,000 પીટ્સ, એ લોકોએ 15,000 પીટ્સ એટલે કે ખાડા ખોદ્યા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ પ્લાન્ટિંગ પોપ્યુલર્સ, પરંતુ પછી ખબર પડી કે પોપ્યુલરના વૃક્ષો વાવવામાં જ માત્ર ડિપાર્ટમેન્ટને ઇન્ટરેસ્ટ હતો. ધે ફાઉન્ડ, ફાઉન્ડ મીન્સ જાણવા મળ્યું, એ લોકોને, સ્ત્રીઓને જાણવા મળ્યું કે આ જે 15,000 ખાડા ખોદવામાં આવ્યા છે તેની અંદર માત્ર પોપ્યુલર વૃક્ષોને જ વાવવા એ લોકો માંગતા હતા, બરાબર છે. ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્યુલર, અને રિફ્યુઝ એટલે મનાઈ કરવી, અને આ બધી સ્ત્રીઓએ મનાઈ કરી કે અમારે આ 15,000 ખાડાઓમાં આ પોપ્યુલર જે પ્લાન્ટ છે એને વાવવા નથી, બરાબર છે. રિફ્યુઝ, રિફ્યુઝ એટલે મનાઈ કરવી, ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્યુલર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, અને શું કામ મનાઈ પાડી, તેનું કારણ હતું કારણ કે એ જે હતી એ પોપ્યુલર વૃક્ષ જે હતો એ વાણિજ્ય રૂપે કેવો હતો, વિદેશી હતો. અહીંયા જો લખ્યું છે ફોરેન કોમર્શિયલ ટ્રી, એનાથી જે કંઈ ફાયદો થતો થવાનો હતો એ ફોરેનને થવાનો હતો, આપણને નહીં, ઇન્ડિયન લોકોને નહીં, અને એ ફોરેન
वाणिज्य विदेशी वाणिज्य वृक्ष होवाथी एटले के आपणे देशी भारतीय वृक्ष न होवाथी अने फॉरेनन वृक्ष होवाथी एमने फायदो थतो होवाथी आ स्त्रीओए अहींया एनी मनाई करावी. इन्स्टेड अने तेना बदले दे फोर्स द फॉरेस्ट डिपार्टमेंट टू प्लांट डिफरंट काइंड्स ऑफ इंडिजिनियस फॉडर ट्रीज देट वुड बेनिफिट देम डायरेक्टली. અને તેની જગ્યાએ આ સ્ત્રીઓએ ફોર્સ કર્યો, દબાણ કર્યું, કોને? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને. ડિપાર્ટમેન્ટને ફરજ પાડી કે એ લોકો શું કરે, તો આ વૃક્ષો એવા વાવે કે જે એમને શું આપે, ફોડર ટ્રીઝ. ફોડર મીન્સ કે જેમાંથી ઘાસચારો મળે, એટલે કે પોપ્યુલર વૃક્ષોને વાવવાની ના પાડી અને તેની જગ્યાએ જુદા જુદા જાતના જે ઘાસચારાના વૃક્ષો હોય તેને રોપી શકે એવી એ લોકોને ફરજ પાડી કે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ અલગ અલગ પ્રકારના ઇન્ડિજિનિયસ ફોડર એટલે કે જે અલગ અલગ પ્રકારના ઘાસચારા આપતા હોય એવા વૃક્ષો તમે વાવો એવી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એમણે રજૂઆત કરી. ધસ ધ નેચર ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયા ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. અને ધસ અને આથી એટલે કે આ સ્ત્રીઓના અગાધ પ્રયત્નોને લીધે જે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આવેલા કુદરતી જંગલો કે જે પર્વત પ્રદેશમાં છે તે આજે બધા પુનર્જીવિત થઈ રહ્યા છે. જો અહીંયા લખ્યું છે રીજનરેટિંગ, રીજનરેટિંગ એટલે પુનર્જીવિત થવા, એટલે આ સ્ત્રીઓના અગાથ પ્રયત્નોને લીધે આ ઉત્તર પ્રદેશના જે બધા જંગલો છે આજે પુનર્જીવિત થયા છે. ઇન એડિશન આ ઉપરાંત ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસ્બેન્ડરી ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરેઝન એન્ડ હેવ એન્શ્યોર અ પરમેનન્ટ વોટર સપ્લાય. જો એનાથી ફાયદા શું થયા એ બતાવે છે. ઇન એડિશન આ ઉપરાંત, એડિશન એટલે આ ઉપરાંત ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, એ લોકોને જે લોકલ એગ્રીકલ્ચર છે જે એટલે કે જે પોતાની જે ખેતી કરવી છે એ ખેતી કરવામાં, એનિમલ હસ્બેન્ડરી એટલે કે પશુધનને પશુ સંવર્ધન કરવામાં, પછી રીજનરેટેડ ફોરેસ્ટ જંગલોને ફરીથી પુનર્જીવિત કરવામાં, હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી અને એનું પ્રમાણ ઘટી ગયું. એટલે કે અહીંયા કહે છે કે વધુમાં પુનર્જીવિત જંગલોને સ્થાનિક કૃષિ તેમજ પશુ સંવર્ધનને આધાર આપવા ઉપરાંત અહીંયા કહે છે પૂરની પરિસ્થિતિ, અહીંયા જો વાત કરી છે તમને ફ્લડ એટલે પૂર, સોઇલ ઇરેઝન એટલે જમીનનું ધોવાણ થવું, અને પરમનન્ટ વોટર સપ્લાય એટલે કે આ જે પ્રોબ્લેમ બે હતા એ દૂર થયા અને પાણીની જે સમસ્યા હતી એ પણ એમની દૂર થઈ, એટલે કે પાણીની સ્થાયી પુરવઠો પણ કાયમ થઈ ગયો. એટલે કે આ વૃક્ષોને આ જંગલને બચાવવાથી એ લોકોનું જે ફ્લડની સ્થિતિ આવતી હતી પૂરની, પછી જમીનનું સોઇલ ઇરેઝન એટલે જમીનનું ધોવાણ થતું હતું એ બધું અટકી ગયું અને પાણીનું પણ પરમનન્ટ સપ્લાય એમની કાયમી થઈ ગઈ. અને આ બહેનો માત્ર સ્ત્રીઓના આ અગાધ પ્રયત્નોને લીધે. The practice of community protection of the forest has spread to many neighboring villages. અને સામૂહિક આજે જંગલ રક્ષણની આ પદ્ધતિ નજીકના ઘણા ગામોમાં પણ વિસ્તરી. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન એટલે કોમ્યુનિટી પ્રોટેક્શન એટલે સમૂહમાં જે લોકોએ રક્ષણ કર્યું તેને આ બધી વાત ક્યાં પહોંચી, તેની પ્રેક્ટિસ અમલ બાજુના ગામોમાં પણ, નજીકના ગામોમાં પણ વિસ્તરી ગઈ. એટલે કે આનાથી ઇન્સ્પાયર થયા કે આપણે પણ જો આ રીતે કરીએ તો આપણને પણ ફાયદો થઈ શકે છે. ઓકે, અને ત્યાર પછી કહે છે ધ ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. અને છેલ્લે કહે છે વાસ્તવમાં સામૂહિક જંગલ રક્ષણની આ પદ્ધતિ એકદમ મહત્ત્વના રાષ્ટ્રીય કાર્યને પાર પાડવામાં એકમાત્ર કાર્યક્ષમ રસ્તો છે. એટલે કે માત્ર આ એક જ રસ્તો છે વાસ્તવમાં સામૂહિક જંગલની રક્ષણ કરવાની આ પદ્ધતિ. સામૂહિક એટલે જે આખા બધા ભેગા થઈને જે કામ કરે છે, બરાબર છે. ઇનફેક્ટ ધીસ એટલે આ કોમ્યુનિટી પ્રોટેક્શન એટલે બધા ભેગા થઈને રક્ષણ કરવું એ ઇફેક્ટિવ વે છે. ઇફેક્ટિવ મીન્સ અસરકારક રસ્તો છે. એટલે કે આખા રાષ્ટ્ર માટે જો સૌથી ટેરિબલી અર્જન્ટ એટલે ખૂબ જ તાતી ડિમાન્ડ હોય એવી જરૂરિયાતવાળો આ એક જ ઉપાય રસ્તો છે કે જો બધા ભેગા થઈને જંગલનું રક્ષણ કરશે તો અને તો જ જંગલનું સંવર્ધન થઈ શકશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમે જોઈ લીધું કે
સ્ત્રીઓએ પોતે એક નાની શરૂઆત કરી કારણ કે એમને ઘણી બધી મુશ્કેલી ફોડર ફ્યુલ અને વોટર માટે થતી હતી અને એના લીધે એ લોકોએ ચાલુ કરેલી આ એક નાની એવી ચળવળ કેટલું મોટું સ્વરૂપ કરીને ઘણું બધું જંગલને બચાવી શકી અને વન સમૃદ્ધ જે સંપત્તિ છે એને સમૃદ્ધ કરી શકી. એટલે કે આપણે પર્યાવરણને વૃક્ષોને જંગલોને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને ખ્યાલ હવે આવી ગયો હશે. બાય, ટેક કેર.